એક વાર યમરાજ ઉપાડવા માટે નીકળ્યો, એ સીધો સ્વર્ગલોક થી નીચે આવ્યો, એક ચાલાક માણસને એને પકડ્યો, એના ઘરમાં જઈને જેવો એને પકડ્યો ને, ઓલો સમજી ગયો યમરાજ ઉઠાવવા આવ્યા, લાગી મરવું તો પડશે જ. એને યમરાજને કીધું, એક કામ કરો, તમે છેક ઉર્ધ્વલોક થી નીચે આવ્યા છો ને, થાક્યા હશો, કોફી બનાવું છું, તમે કોફી પીઓ. એને કોફી બનાવીને એમાં ઘેનની ગોળી નાખી દીધી. યમરાજ ઘસઘસાટ સુઈ ગયો. યમરાજના હાથમાં પેપર હતું ને, પેપરમાં સૌથી પહેલું નામ આ ચાલાક માણસનું લખેલું. એને થયું આ ઉઠશે એટલે પહેલો મને પકડશે. એક કામ કરું, એણે પેન્સિલ લઈ પોતાનું પહેલું નામ હતું છેકી અને છેલ્લું કરી નાખ્યું. એટલું તો એટલું મોત તો લંબાશે, એને છેલ્લું કરી નાખ્યું. 3 કલાક એણે પણ પોતાના જે કામ પતાવવાના હતા બધા પતાવી લીધા. 3 કલાકે યમરાજ બેઠો થયો. હાશ, બહુ મસ્ત કોફી હતી, ફ્રેશ થઈ ગયો. ચલ આજે હું તારા ઉપર ખુશ છું કે મને સરસ કોફી પીવડાવી. આમ તો હું ઉપરથી નીચે જવાનો હતો, પણ હવે હું નીચેથી ઉપર ના જવાનો. લાખ પ્રયત્ન કરશું આપણે મોતથી બચવા માટે, પણ મોત આવશે આવશે. ને સાંજ સુધારસમાં મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ કહે છે, પર્વતની ટોચ પર ચાલ્યા જાઓ, કોઈ ગુફાની અંદર ચાલ્યા જાઓ, કોઈ સમુદ્રના તળિયામાં ચાલ્યા જાઓ, મૃત્યુ આવવાનું છે. લાખ પ્રયત્ન કરો તમે એને બચવા માટેના, પણ તમે નહીં બચી શકો. અને એટલે જ શ્રાવક માટે કીધું છે કે શ્રાવક કોઈ પણ કામ કરે ત્યારે પરલોકનો પહેલા વિચાર કરે. શ્રાવક માટેની સંસ્કૃતમાં એક સરસ વ્યાખ્યા છે, પરલોક પ્રધાન દ્રષ્ટિ શ્રાવક, જે કામ કરે એ વખતે પરલોકનો વિચાર કરે, હું આ કામ કરું છું એનાથી મારો પરલોક બગડી તો નહીં જાય ને. હું પરલોક પરલોક બોલું છું, પણ તમને લોકોને પૂછું છું, તમે પરલોકને માનો છો ખરા? જલ્દીથી, આજકાલ એક ફેશન ચાલી છે નાસ્તિક દેખાડવાની. આપણે કઈ ધર્મ બરમમાં માનતા નથી, આપણે કઈ પાપ પુણ્યમાં માનતા નથી, આપણે કર્મ બરમમાં માનતા નથી, આપણે આલોક પરલોકમાં માનતા નથી, આપણે ભગવાન ભગવાનમાં માનતા નથી. આમ દરેક જગ્યાએ નો નો નો. આવા સુધરેલા નાસ્તિકોને પૂછું છું, પરલોકમાં માનો છો ખરા? જો હા, તો પરલોકને બગાડવાના ધંધા શું કામ કરો છો? પરલોકને સુધારવાના ધંધા કરવાના છે, પરલોકને બગાડવાના ધંધા? 24 કલાકમાંથી તમારા કેટલાક કલાકો એવા છે કે જે તમારા પરલોકને બગાડનારા છે. આજનું સાયન્સે પણ પરલોકને સ્વીકારી લીધો છે. જે ક્રિશ્ચિયનો મોડર્ન નાસ્તિકો કહેવાય, એમ કે બાઇબલમાં જે લખ્યું છે સાચું, બાઇબલમાં જે ન લખ્યું એ ખોટું. અને બાઇબલમાં ક્યાંય નથી લખ્યું કે આત્મા મરીને પરલોકમાં જાય છે. પણ એની સામે સાયન્સે એવા હજારો પ્રયોગ કર્યા. ડોક્ટર એલેક્ઝાન્ડર કેનોન આ નામના એક માણસે 1000થી વધારે પ્રયોગો કર્યા. 5 યર્સ બેક, 5 યર્સ બેક, 5 યર્સ બેક. તમને ટ્રાન્સમાં લઈ જઈને 5-5 વર્ષ પાછળ લઈ તમને તમારા પાછલા જન્મમાં લઈ ગયા. અને એ પાછલા જન્મમાં કોઈ એમ કીધું મને પાણીમાં ડૂબાડીને મારી નાખવામાં આવેલ, કોઈએ કીધું મારું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. આ બધા દ્વારા આજના ક્રિશ્ચિયનોએ પણ નક્કી કરી નાખ્યું કે ભાઈ પરલોક જેવી ચીજ છે, આપણે ક્યાંકથી આવ્યા છીએ અને અહીંથી આપણે ક્યાં. ક્રિશ્ચિયનો જો પરલોક માનતા થાય, પુનર્જન્મ અને પૂર્વજન્મ માનતા થાય, તો અમારા જૈનોએ તો સુતરામ માનવું જોઈએ. અમારા ભગવાન મહાવીર ખુદ કહીને ગયા છે કે ભાઈ અનંતકાળ પહેલા પણ આપણો આત્મા હતો, અનંતકાળ પછી પણ આપણો આત્મા રહેવાનો છે. અનંતકાળ આ સંસારમાં ભટક્યા પછી આ ભવની અંદર કોઈને ન મળે એવો ભાવ તમને મળ્યો, અને એ ભાવની અંદર જો સાધના આરાધના કરશો, કર્મને ખપાવશો, આવતા ઓછા જન્મની અંદર તમે સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષ સુધી પહોંચી શકો છો. જાતિ સ્મરણ જ્ઞાન આજે પણ થાય છે.